નમસ્તે કલરા મોડર્ન સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 4 આજનો વિષય છે ગણિત, તેમાં પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. આપણે ગયા વિડીયોમાં શું જોયું, તો આપણે ચોપડીમાં ગયા વિડીયોનો જે ભાગ 2 નો વિડીયો હતો એમાં આપણે ચોપડીમાં ભાગ પ્રકરણ 3 છે એ જોઈ ગયા. તો હવે આવે છે સ્વાપોથીમાં પ્રશ્ન નંબર 1, પેજ નંબર 35. એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી આબુ પ્રવાસે જવા નીકળ્યા. તેની વિગત નીચે મુજબ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. આ કોષ્ટક છે, એના આધારે અહીંયા નીચે દાખલા છે, આપણે ગણવાના છે. આવું આપણે જ્યારે ચોપડીમાં શરૂઆત કરી, તમે વિડીયો વ્યવસ્થિત જોયો હશે તો તમને ખ્યાલ હશે, તો એમાં પણ આપણે આવ્યું હતું આવી રીતે કોષ્ટક હતું અને સામે દાખલા આવ્યા હતા થોડીક રકમ. તો અહીંયા હવે એ જ ફરીવાર જોવાનું છે. તો પહેલો છે, કેટલા બાળકો પ્રવાસી જાય છે. તો અહીંયા ધોરણ છે, બાળકોની સંખ્યા છે. હવે આપણને કુલ બાળકો કેટલા છે, તો આપણે આ બધાનો સરવાળો કરીને ક્યાં લખવું પડશે, અહીંયા લખવું પડશે. તો બધાનો સરવાળો કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો 12નો બગડો ક્યાં લખવાનો, નીચે. વધી ક્યાં ચડાવવાની, બાજુની સંખ્યા ઉપર. ત્યાર પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. તો અહીંયા શું લખવાનું, 21. બાજુમાં કાંઈ સંખ્યા છે નહીં. તો કુલ કેટલા બાળકો પ્રવાસે જાય છે, 212. તો અહીંયા લખવાનું, 212 બાળકો પ્રવાસે જાય છે. કેટલા, 212 બાળકો પ્રવાસે જાય છે. ત્યાર પછી હવે બીજો સવાલ, જો તેઓને 52 સીટ વાળી 4 બસોમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે. હવે એક બસમાં કેટલી સીટ છે, 52 સીટ, અને એવી કેટલી બસો એને બુક કરાવેલી છે, 4 બસો છે. તો હવે આપણે જોવું પડશે કે કેટલા બાળકોને સીટ મળશે. તો આપણે સૌ પ્રથમ શું કરીએ, 52 × 4 કરીશું એટલે આપણને ખબર પડશે કે આટલી સીટો છે. તો અહીંયા પહેલાં કરવાનું 52 × 4. તો 52 × 4 કરો તો તમારે બાજુમાં રફ બુકમાં કરવાનું 52 × 4, 4 × 2, 8, 5 × 4, 20. કેટલો જવાબ આવશે, 208. હવે શું થયું, સીટો કેટલી છે, 208, અને જ્યારે બાળકો કેટલા છે, 212. તો અહીંયા લખવું પડે પહેલાં, 4 બસોમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે. તો અહીંયા લખવાનું, 208 બાળકોને સીટ મળશે. મળશે ને, 208 બાળકોને સીટ મળશે. ત્યાર પછી હવે એમાં બીજો સવાલ પૂછ્યો છે, કેટલા બાળકો સીટ વગરના રહેશે. હવે 208 જ બાળકોને સીટ મળશે, તો બાકીના જે હોય એ સીટ વગરના રહે. તો આપણે શું કરવાનું, 212માંથી 208 બાદ કરીએ એટલે જેટલા બાળકો વધે એટલા કેવા હોય એને સીટ મળે નહીં. તો શું કરવાનું, 212 − 208. તો 212માંથી 8 જાય તો 9, 10, 11 અને 12. કેટલા આવ્યા, 4 બાળકો. કેટલા બાળકો વધશે, 4. તો નીચે લખવાનું, 4 બાળકો સીટ વગરના રહેશે. 4 બાળકો સીટ વગરના રહેશે. સમજ પડી, આ જે રફ કામ છે તમારે કરવાનું નથી, તમારે રફ પેજમાં કરવાનું છે, અહીંયા બાજુમાં આવું કાંઈ કરવાનું નથી. ત્યાર પછી હવે આવે છે દાખલા નંબર 3. જો આ બાળકોને 35 સીટવાળી 6 બસમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે. હવે ઉપરનામાં શું હતું, 52 સીટવાળી હતી, અહીંયા કેટલા સીટવાળી છે, 35 સીટવાળી 6 બસો. તો આમાં પણ 35 × કેટલા કરવા પડે, 6. તો 35 × 6 કરશો તો જવાબ કેટલો આવશે, 210. રફ પેજમાં ગુણાકાર કરશો, બીજા ધોરણમાં તો તમારે આવા નાના ગુણાકાર આવી ગયા છે. તો 35 × 6 કેટલા આવશે, 210. હવે શું કહે છે, કેટલા બાળકોને સીટ મળશે. તો જવાબ છે, 210 બાળકોને સીટ મળશે. તો પહેલાં આપણે અહીં એટલું લખી નાખીએ, 210 બાળકોને સીટ મળશે. કેટલાને, 210 બાળકોને સીટ
મળશે. હવે આગળ શું રકમ છે? મેં પહેલાં જ કીધું છે કે આવી રકમ હોય તો થોડું થોડું વાંચતું જવાનું અને પછી એમાં થોડું થોડું દાખલો ગણતો જવાનો. સીટ મળશે, કેટલા બાળકો સીટ વગરના રહેશે? 210 બાળકો, 210 સીટ છે તો 210 બાળકોને સીટ મળશે. અને કુલ બાળકો આગળ આપણે ઉપર કેટલા છે? 212. તો એમાં પણ આપણે શું કરવાનું? 212માંથી 210 બાદ કરવાના. 212 માઇનસ 210 તો કેટલા બાળકો વધ્યા? 2 બાળકો. તો કેટલા બાળકોને સીટ નહીં મળે? 2 બાળકો. તો 210 બાળકોને સીટ મળશે અને 2 બાળકો સીટ વગરના રહેશે. કેટલા? 2 બાળકો સીટ વગરના રહેશે. ત્યાર પછી હવે આગળનો દાખલા નંબર 4. જો બાળકોની સંખ્યા 245 હોય અને બધા બાળકોને સીટ મળે તો 35 સીટવાળી કેટલી બસની જરૂર પડે? 212 બાળકોની બદલે કેટલા બાળકો હોય? 245 બાળકો. અને એક બસમાં 35 સીટો હોય તો આપણને બસોની સંખ્યા શોધવાની કીધી હોય તો આપણે શું કરવો પડે? ભાંગાકાર. 245 ભાંગ્યા 35. 35નો ઘડિયો કોઈને આવડે નહીં તો આપણે શું કરવાનું? ગુણાકાર કરાવવાનો. 35 2, 5 2 10, 3 2 6 ને 1 7 70. હવે સીધા 35 પંચા કરો તો 5 5 25, બગડો 5 3 1500 અને 17, હજી પણ કેટલા આવ્યા? 175. હવે પાછા 6 અને 7 કરો તો 7 5 35, 5 3 15, 16 17 18. 7 5 35 ને 5 રો તગડો પર 7 3 21, 22 23 ને 24, કેટલા આવ્યા? 245. તો હવે આપણને કેટલા બસની જરૂર પડશે? 7 બસની. આવી મોટી રકમ હોય ત્યારે આવી રીતે ગુણાકાર કરીને જવાબ શોધવાનો છે. તો શું જવાબ આવશે? 7. તો નીચે શું લાઈન લખવાની? 35 સીટની 7 બસ જરૂર, 7 35 સીટવાળી 7 બસની જરૂર પડશે. કેટલા બસની? 7 બસની જરૂર પડે. ત્યાર પછી હવે આગળનો 5મો સવાલ. જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આબુ જવામાં 6 કલાક લાગે. અમદાવાદથી આબુ લગભગ 230 કિમી દૂર છે. અત્યારે સવારના 7 વાગ્યા છે તો આબુ કેટલા વાગે પહોંચશે? શું કીધું? બસને ક્યાંય ઊભું રહેવાનું નથી અને અમદાવાદથી આબુ જવું હોય તો કેટલી કલાક લાગશે? 6 કલાક. તો હવે આપણે કેટલા વાગે બસ ઉપર છે? 7 વાગે. તો હવે 6 એટલે કે 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12 અને 12 થી પછી 1. તો એ કેટલા વાગે પહોંચી? બપોરે 1 વાગે. તો જવાબ શું આવશે? બપોરે 1 વાગે. કેટલા વાગે? 1 વાગે. ત્યાર પછી હવે 6. પરંતુ બસ વચ્ચે પાલનપુર રોકાશે. શું કીધું? આગળનામાં એમ કીધું ક્યાંય નહીં રોકાય અને હવેના સવાલમાં એમ કહે છે કે પાલનપુર રોકાશે. અમદાવાદથી પાલનપુર 145 કિમી છે. ત્યાં પહોંચતા 3 કલાક થશે. જો તે અત્યારે 7 વાગ્યા હોય, જો એ ઉપડે ત્યારે 7 વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પહોંચશે? શું કીધું છે? 3 કલાકમાં પાલનપુર પહોંચી જશે. 7 વાગે બસ ઉપડે તો 3 કલાક એટલે 7 માં 3 ઉમેરવો પડે તો 7 પછી 8, 9 અને 10. તો કેટલા વાગે? અહીંયા 10 છે નથી તો 9 છે. 10 થી 11ની વચ્ચે છે અને 11 છે તો આપણે શું જવાબ લખવાનો? 10 થી 11ની વચ્ચે પાલનપુર પહોંચશે. તો જવાબ આપશે બ, 10 થી 11ની વચ્ચે, 11 વાગ્યાની વચ્ચે. ખબર પડી? હવે આવે છે પાછળ પેજ નંબર 35 ઉપર દાખલા નંબર 7. રસ્તામાં પસાર થતા એક
થતા 1345 મીટર લાંબો પુલ આવે છે. રસ્તો પસાર કરીએ તો એક પુલ છે કેટલા મીટર લાંબો આવે છે? 345 મીટર લાંબો. તેની નીચે નદી વહે છે તો નદીની પહોળાઈ કેટલી હશે? હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે અહીંયા તમે તાપીનો પુલ આપણે લઈએ તો તાપીની નીચે નીચે તાપી આટલી જાય છે તો પુલ પણ કેટલો હોય? એટલો જ હોય. હોય આ છે પુલ અને આ છે નદી. જો પુલ 345 મીટર લાંબો હોય તો એ નદી પણ નીચે અંદાજે કેટલી લાંબી હોય? 345 મીટર જ હોય. હવે નદી અહીંયા પૂરી થઈ જાય તો પુલ કાંઈ ચાલ્યા કરે નહીં. ત્યારથી પુલ શું થઈ જાય? નીચે ઉતરી જાય. તો આમાં જવાબ શું આવશે? નદીની પહોળાઈ 345 મીટર હશે. તો જવાબ સીધો લખી નાખવાનો. નદીની પહોળાઈ કેટલી હશે? 345 મીટર હશે. શા માટે? કારણ કે જેટલો પુલ હોય એટલી નદી હોય અને જો નદી જે હોય કીધી હોય તો પુલ પણ એટલો હોય. ત્યાર પછી હવે આવે છે દાખલા નંબર 8 તથા જો બસ 5 મીટર લાંબી હોય ઉપરથી પછી નીચે રકમ જોડવાની છે. તથા જો બસ 5 મીટર લાંબી હોય તો આ પુલ ઉપર એકની પાછળ એક એવી કેટલી બસ ઊભી રહેશે? હવે આ પુલ છે, હું તમને આકૃતિ અહીંયા દોરીને બતાવું, તમારે આવું કશું ચાપોથીમાં કરવાનું નથી. હવે એક બસ કેટલી છે? 5 મીટર. હવે લાયન બસની કરવાની છે તો એ પુલ પૂરો થાય ત્યાં સુધીમાં અહીંયા લાયનમાં કેટલી બસ ઊભી રહેશે એ આપણે ગણવાનું છે. તો આપણે ગણવા માટે શું કરવું પડે? પહેલાં તો ઉપરની જે 345 મીટર છે એને ભાંગ્યા 5 કરીએ તો આપણને ખબર પડે કે એવી કેટલી બસો ઊભી રહેશે. તો શું કરવાનું? એમાં ભાગાકાર, 345 ભાંગ્યા 5. શું કરવાનું? 345 ભાંગ્યા 5. તો એને શું કરવાના? ભાગાકાર કરો. 5 × 5, 5 × 10, 5 × 15, 5 × 24, 5 × 5 = 25, 5 × 6 = 30. ઉપરથી 4 માંથી 0 થાય તો 4, ઉપરથી ઉતાર્યા 5 અને 5 × 9 = 45. ભાગ ચલાવો તો કેટલા સાથે ચાલશે? 5 × 9 = 45. તો કેટલી બસોની લાઈન હશે? 69 બસોની લાઈન હશે. તો નીચે લખવાનું શું લખવાનું? આવી 69 બસની અથવા તો બસ ઊભી રહી શકે કારણ કે પુલ 345 મીટર લાંબો છે એટલા માટે. ત્યાર પછી હવે આવે છે દાખલા નંબર 9. અ છે, એના બે દાખલા છે. અ, નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે પરંતુ આ સપાટી ચોમાસામાં પુલથી 17 મીટર જ નીચે હોય છે. શું કીધું છે? નદીની જે સપાટી છે ને પુલથી 36 મીટર નીચે છે પરંતુ જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે 17 મીટર જ નીચે પાણી હોય. શા માટે? વરસાદને કારણે પાણીના તળ કેવા આવી જાય? ઊંચા આવી જાય છે. તો બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત શબ્દ આવે એટલે મોટી રકમમાંથી શું કરવાની? નાની રકમ હંમેશા બાદ કરી દેવાની છે. તો આમાં બંને વચ્ચેનો તફાવત પૂછ્યો છે તો આપણે શું કરવાનું? 36 મીટર - 17 મીટર બંનેનો શું કરવાની? બાદબાકી. 6 માંથી 7 જાય નહીં તો શું લેવાનું? યાદ હશે તમને આપણે ચા વાળું જે ઉદાહરણ હતું એ. 16 માંથી 7 જાય તો કેટલા વધે? 9. 2 માંથી 1 જાય તો 1. તો એ બંને વચ્ચેનો તફાવત કેટલો હશે? 19 મીટર. કેટલો? 19 મીટર હોય. તો અહીંયા લખવાનું, નદીની સપાટીનો તફાવત 19 મીટર છે. નદીની સપાટીનો તફાવત 19 મીટર છે. ગમે ત્યારે આ દાખલા ગણો એટલે વ્યવસ્થિત રીતે દાખલા ગણવાના છે. મન ફાવે એવી રીતે ગમે ત્યાં લખવાનું નથી. ઘણાની સ્વાપોથીમાં ગમે તે રીતે દાખલા ગણેલા હતા તો હવે એવું થવું જોઈએ નહીં. ત્યાર પછી એમાં બીજો દાખલો છે. બ, જો વરસાદ વધુ આવે અને નદીની સપાટી પુલથી 8 મીટર જ નીચે રહે તો
તફાવત કેટલો થશે? જો 70 મીટર નીચે હતી તો એનો તફાવત કેટલો હતો? 19 મીટરનો. હવે શું કીધું છે આપણને? 7 જ મીટર હોય તો એમાં પણ આપણે શું કરવું પડે? 36 માંથી 7 બાદ કરવા પડે. તો 36 માંથી 8 મીટર બાદ કરવા પડશે. તો શું કરવું પડે? 36 માંથી 8 બાદ કરવા પડે. 6 માંથી 8 બાદ થાય નહીં તો અહીંયા આવશે 16, અહીંયા આવશે 2. 16 માંથી 8 જાય તો 8, અને 2 ની નીચે કંઈ નથી તો 2 ના 2. તો હવે જો 36 મીટર પહેલાં હોય અને ચોમાસામાં 18 મીટર હોય તો એનો તફાવત કેટલો આવે? 28 મીટર. તો અહીંયા લખવાનું, નદીની સપાટીનો તફાવત. શું લખવાનું? નદીની સપાટીનો તફાવત, નદીની સપાટીનો તફાવત કેટલા મીટર આવ્યો? 28 મીટરનો થશે. 28 મીટરનો થશે. ત્યાર પછી હવે આવે છે દાખલા નંબર 10. બસમાં ડીઝલ પુરાવા પેટ્રોલ પંપે ઊભી રખાય. બસમાં ડીઝલ પુરાય તો પેટ્રોલ પંપે ઊભી રહે. જો એક બસમાં ડીઝલ ભરાવતા 6 મિનિટ લાગે તો 5 બસમાં ડીઝલ ભરાતા કેટલી મિનિટ લાગે? તો શું કરવાનું? 5 × 6, 6 × 5 = 30. તો 5 બસમાં ડીઝલ પુરાવતા કેટલી મિનિટ લાગશે? 30 મિનિટ લાગશે. તો જવાબ શું આવશે? કારણ કે કુલ પૂછી છે 6 બસ છે, 6 મિનિટ લાગે છે એક બસમાં, તો 5 બસ છે તો આપણે 5 × 6 કરવા પડે. 5 × 6 = 30. તો નીચે લખવાનું, 5 બસમાં ડીઝલ પુરાવા અથવા તો પુરાવતા 30 મિનિટ થાય. ત્યાર પછી હવે આવે છે દાખલા નંબર 11. જો ડીઝલનો ભાવ ₹65 પ્રતિ લિટર હોય તો એક બસમાં 100 લિટર ડીઝલ ભરાવતા કેટલા રૂપિયા ચૂકવવા પડે? એક લિટરના પ્રતિ લિટર એટલે કે 1 લિટરના 65 રૂપિયા, તો 100 લિટરના કેટલા થાય? તો શું કરવાનું? 65 × 100. મીંડાવાળાનો ગુણાકાર કેમ કરવાનો? 65 ના 65, અને જેટલા મીંડા હોય એટલા લખી નાખવાના. કેટલો આવે એનો જવાબ? 6500 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવવા પડશે એને? 6500 રૂપિયા. તો નીચે લખવાનું, 100 લિટર ડીઝલ ભરાવતા, 100 લિટર ડીઝલ ભરાવતા કેટલા રૂપિયા લાગે? 6500 રૂપિયા ચૂકવવા પડશે. 1 લિટરના 65 રૂપિયા ચૂકવવા પડે. 1 લિટરના 65 રૂપિયા, તો 100 લિટરના 6500 રૂપિયા. ત્યાર પછી હવે આવે છે દાખલા નંબર 12. તો બાકીની 4 બસોમાં 50 50 લિટર. આગળનો દાખલામાં શું કીધું છે? 65 લિટર તો 1 લિટરના 65 રૂપિયા તો છે, પણ હવે એક બસમાં 100 લિટર હતું અને બાકીની 4 બસોમાં કેટલું હતું? તો કે 50 50 લિટર જ પુરાયું. તો કેટલું? તો આપણે પહેલાં જોવાનું કુલ ડીઝલ. તો આપણે શું કરવાનું? 50 × શું કરવાનું? 65, 1 ના 65, અને પછી શું છે? 50, એટલે કે × 50. એક બસમાં 50 લિટર પુરાયું ને, તો 65 × 50 કરશો તો જવાબ આવશે 3250. તમે બાજુમાં કરી શકો છો. હવે શું કીધું છે? આપણે શું કર્યું? આમાં એક જ બસનું કર્યું, તો એક બસના કેટલી રકમ ચૂકવવાની નક્કી કરી? 3250. હવે એવી કેટલી બસો છે? 4 બસો છે. તો આપણે શું કરવું પડે? ફરી પાછો ગુણાકાર કરવો પડશે. 3250 × 4. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 13000 રૂપિયા ચૂકવવા પડશે. જો ફરી વાર સમજાવું છું,
ચાર બસો છે, એક બસમાં કેટલા લીટર ચૂકવ્યું છે, કેટલા લીટર પેટ્રોલ ભર્યું છે? 50 લીટર. તો આપણે સૌપ્રથમ શું કરવાનું? 65 × 50 કરવાના. એક લીટરના 65 રૂપિયા એટલે ગુણ્યા 50 એટલે એને કેટલા આવ્યા? 3250 રૂપિયા. હવે એવું એને ચાર બસો, કેટલી 4 બસો છે, તો 3250 × 4 કરવા પડે. એક બસના 3250, તો 4 બસના શોધવા માટે કેટલા? તો ગુણ્યા 4 કરીએ તો જવાબ આવ્યો 13000. તો નીચે લખવાનું 4 બસોમાં 50 લીટર ડીઝલ પુરાવતા 4 બસોમાં 50 લીટર ડીઝલ પુરાવતા 13000 રૂપિયા ચૂકવવા પડે. ખબર પડી? ત્યાર પછી હવે આવે છે દાખલા નંબર 13. બધા 10 વાગે પાલનપુર પહોંચ્યા. ત્યાં 100 વર્ષ જૂના એક મહેલમાં ગયા, જેમાં 48 ગાય, 62 ભેંસ, 73 હરણ, 9 વાઘના ચિત્રો દોરેલા હતા. તો હવે છે દાખલો, કુલ થઈને કેટલા પ્રાણીઓના ભીત ચિત્રો છે? તો બધાનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડશે. તો કરવાનું શું? 48 ગાય + 62 ભેંસ + 73 હરણ + 9 વાઘ, આ બધાનો શું કરવાનો? સરવાળો. બધાનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવશે? 192. કુલ કેટલા પ્રાણીઓના ચિત્રો હતા ત્યાં? 192. તો લખવાના, કુલ 192 પ્રાણીઓના ભીત ચિત્ર હતા, ભીત ચિત્રો હતા. ત્યાર પછી હવે આવે છે એમાં ને એમાં બ. શું પ્રાણીઓની સંખ્યા 200થી વધારે હતી કે ઓછી, અને કેટલી ઓછી હતી? તો અહીં 192, 200 જેટલી 200 હતી ને, કેટલી હતી એનાથી ઓછી? તો જવાબ શું આવે? ઓછી હતી. હવે પૂછ્યું છે કેટલી ઓછી, તો આપણે એમાં શું કરવું પડશે? 200 - 192, 200માંથી 192 બાદ કરીએ તો કેટલા ઓછી હતી? 8 - 92 + 93 - 94 - 95 - 97 - 98 - 99 અને 200 પૂરા, તો કેટલી છે? 8. તો અહીંયા શું આવશે? પ્રાણીઓની સંખ્યા 8 ઓછી હતી, પ્રાણીઓની સંખ્યા 8 ઓછી હતી. ત્યાર પછી હવે આવે છે દાખલા નંબર 14. આ મહેલમાં 2 કલાક જાય તો અત્યારે કેટલા વાગ્યા હશે? હવે જુઓ તમે, આગળ એક હતું પાલનપુર, એ કેટલા વાગે પહોંચ્યા હતા? તો કે 10 વાગે પહોંચ્યા હતા. આપણે શરૂઆતમાં જોયું પાલનપુર, હવે ત્યાં કેટલા કલાક રોકાયા? 2 કલાક. તો 10 માં 2 ઉમેરીએ એટલે 11 અને 12, તો એ ત્યાં અત્યારે ત્યાં કેટલા વાગ્યા હશે? 12 વાગ્યા. તો એ લખવાનું, તો અત્યારે બપોરના 12 વાગ્યા હશે, બપોરના 12 વાગ્યા હશે. આપણે એવું તો ને વિકલ્પ 10 થી 11 ની વચ્ચે પહોંચ્યા, તો એ 10 વાગે પહોંચે એટલે 2 કલાક, એટલે 10 ને 2 12 વાગે. ત્યાર પછી હવે આવે છે 15. ત્યારબાદ પાલનપુરથી આબુના રસ્તામાં નાસ્તો કરવા માટે બસ ઊભી રખાય. ત્યાર પછી એ ક્યાં ગયા? પાલનપુરથી નીકળી અને આબુ જવાના રસ્તે ગયા, તો એણે શું કર્યું? નાસ્તો કરવા માટે બસ ઊભી રાખી. દરેક બાળકને 1 સફરજન, 2 કેળા, 3 બિસ્કીટ અને 4 ચોકલેટ આપી. તેમાંથી 42 બાળકોએ બિસ્કીટ લીધા. હવે યાદ કરો કુલ કેટલા બાળકો હતા કોષ્ટકમાં? આપણે આગળ જોવો તો 212 બાળકો હતા. કેટલા હતા? 212. તો પહેલાં આપણે એ લખી નાખીએ, કુલ બાળકો 212. આપણે યાદ રાખવા જોઈશે ને, અત્યાર સુધી હજી શું ચાલે છે? પ્રશ્ન 1નું જે કોષ્ટક પરથી દાખલા હતા તે જ ચાલે છે હજુ. તો એમાં કેટલા હતા? 212 બાળકો હતા કુલ. હવે શું કીધું એમાં? બધાને અલગ અલગ નાસ્તો આપ્યો, એમાંથી 42 બાળકોએ બિસ્કીટ લીધા નહીં,
તો કુલ કેટલી વસ્તુઓ બાળકોના ભાગમાં વહેંચાય છે? તો સૌપ્રથમ આપણે શું કરીએ, 42 પહેલાં આપણે સફરજનની ગણીએ, તો 212 બાળકોને સફરજન આપ્યા. કેટલા? 212 બાળકોને સફરજન આપ્યા. કેટલા સફરજન આપ્યા? 1 જ. તો 212 ગુણ્યા 1 કેટલા થાય? 212. હવે ત્યાર પછી શું આપ્યું? કેળા આપ્યા. તો આપણે પાછું લખીએ, 212 બાળકોને કેળા આપ્યા. હવે એક બાળકને કેટલા કેળા આપ્યા હતા? 2 કેળા. તો આપણે આમાં શું કરવું પડશે? 212 ગુણ્યા 2. તો 212 ગુણ્યા 2 કરશો તો જવાબ આવશે 424. અહીંયા ગુણાકાર કરી, 212 ગુણ્યા 2, 2 2 4, 2 1 2 ને 2 2 4, કેટલો આવ્યો? 424. ત્યાર પછી શું આપ્યા? બિસ્કિટ આપ્યા. તો અહીંયા શું લખવાનું? 212 બાળકોને બિસ્કિટ આપ્યા. બાળકો તો એટલા ને એટલા હતા, સંખ્યા અલગ અલગ છે. 212 બાળકોને બિસ્કિટ આપ્યા. તો આપણે એમાં એક બાળકને કેટલું બિસ્કિટ આપ્યા હતા? 3. તો 212 ગુણ્યા 3. તો હવે જુઓ આમાં શું છે, આ છેલ્લે જુઓ, 42 બાળકોએ બિસ્કિટ લીધા નહીં. કેટલા બાળકોએ? 42. તો 212 બાળકોને બિસ્કિટ આપ્યા, તો એમાંથી 42એ બિસ્કિટ લીધા નથી. તો આપણે સૌ પ્રથમ શું કરવું પડશે? 212 માઇનસ 42, તો આપણને ખબર પડશે કે કેટલા બાળકોએ બિસ્કિટ લીધા. તો 212માંથી 42 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે? 170 બાળકોએ. કેટલાએ? 170 બાળકોએ. હવે એક બાળકને 3 બિસ્કિટ આપ્યા, તો આપણે શું કરવું પડશે? 170 ગુણ્યા 3. તો જવાબ કેટલો આવશે? 510. કેટલો જવાબ આવશે? 510. 3નો 0, 7 તેરી 21, 3 4 ને 5, કેટલા આવશે? 510 બિસ્કિટ. ત્યાર પછી હવે શું કર્યું? આ બાળકોની સંખ્યા છે અને બાકીનું બધું શું છે? વસ્તુઓની સંખ્યા છે. 212 બાળકો હતા, એમાંથી કેટલાને બિસ્કિટ આપ્યા? 170 ને 42 બાળકો હતા, એ વેચતા હતા તો બધાને, પણ લીધા તો એટલા એ 170 42એ લીધા નહીં. ત્યાર પછી હવે છે ચોકલેટનો બાર. તો ચોકલેટ તો બધા બાળકોએ લીધી હતી, તો શું લખવાનું? 112 બાળકોએ ચોકલેટ આપી. કેટલાને? 112 બાળકોને ચોકલેટ આપી. તો આમાં પણ શું કરવાનું? 212 ગુણ્યા, એક બાળકને કેટલી ચોકલેટ આપી હતી? 4. તો ગુણ્યા 4, તો જવાબ કેટલા આવશે? 212 ગુણ્યા 4 કરશો તો 848. હવે શું આપણે કુલ ગણતરી થઈ ગઈ કે સફરજનની સંખ્યા 212 હતી, કેળાની સંખ્યા 424 હતી, અને જે બિસ્કિટ હતા એની સંખ્યા 510 હતી. આ 170 શું છે? એ તો બાળકોની સંખ્યા છે. તો બિસ્કિટની સંખ્યા કેટલી હતી? 510 હતી. અને ત્યાર પછી ચોકલેટની સંખ્યા હતી 848. હવે ત્યાર પછી દાખલા નંબર 16. નાસ્તો કરતાં કરતાં બાળકોએ એકબીજાને ગણિતના કોયડાઓ પૂછવાનું ચાલુ કર્યું. તમે જોયું તો આપણે પણ ચોપડીના કોયડા આવ્યા હતા, તો આમાં પણ શું કર્યું? ગણિતના કોયડાઓ પૂછવાનું શરૂ કર્યું. એમાં અ છે, મેં 5-5 ચોકલેટ મારા 6 મિત્રોને વેચી, તો મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હશે? કેટલા બાળકો હતા? 6 બાળકો, અને એણે ચોકલેટ કેટલી પોઈન્ટ વેચી? તો 5. તો 5 ગુણ્યા 6, તો કેટલી કુલ એણે ચોકલેટ વેચી? 30 ચોકલેટ. કેટલી? 30 ચોકલેટ વેચી. 30 ચોકલેટ વેચી. હવે શું છે? તો પણ મારી પાસે 3 વધી, તો 30 એણે વેચી દીધી, છતાં એની પાસે કેટલી વધી? 3 વધી. તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ થઈ? તો આપણે શું કરવાનું? 30 + 3 કરવાના. તો શું કરવાનું? 30 + 3 કેટલા થાય? 33. તો કુલ કેટલી ચોકલેટ હશે? 33. તો તેની પાસે 33 ચોકલેટ હતી. કુલ 33 ચોકલેટ હતી. કેટલી ચોકલેટ? કુલ
33 ચોકલેટ હતી. ખબર પડી? ત્યાર પછી હવે બીજો બ, 2, 6 અને 9 અંકોથી 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય અને એમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 2, 6 અને 9 અંકોથી 9 અંકોથી કુલ 6 સંખ્યા કેટલી સંખ્યા બનાવી શકાય? 6 સંખ્યા બનાવી શકાય તેમાંથી સૌથી નાની કઈ બને? તો લખવાનું, તેમાં સૌથી નાની 269 અને બીજું શું પૂછ્યું છે? સૌથી મોટી કેટલી બને? 962. પહેલાં 2, 6, 900 થી નાના અને પછી ઊંધું કરો તો 9, 6, 2 સૌથી મોટા અને 962 સંખ્યા છે. સૌથી નાની 269, સૌથી મોટી 962. કેટલી? 962 સૌથી મોટી 962 સંખ્યા છે. ખબર પડી? ત્યાર પછી હવે આવે છે પેજ નંબર 38 ઉપર ક, એમાં જોખાણામાં ક, એક સંખ્યામાં 5 ઉમેરતા તે 2 ગણી થાય તો તે સંખ્યા કઈ છે? હવે શું કે કોઈ એક સંખ્યામાં 5 ઉમેરવી તો શું થાય? ડબલ થઈ જવી જોઈએ. તો 5માં 5 ઉમેરીએ તો એ ડબલ થઈ જાય, તો એ સંખ્યા કેટલી છે? 5 થાય. હવે 1 હોય એમાં 5 ઉમેરીએ તો એ 5 ગણા 2 ગણી થઈ ગઈ. ત્યાર પછી હવે આવે છે ડ, એવી સંખ્યા શોધો કે, આપણને કેવી સંખ્યા શોધવાની કીધી છે? તો આપણે જોઈએ આગળ, એવી સંખ્યા શોધો કે જે 2, 3, 4, 5 અને 6 થી ભાંગી શકાય તથા તે 50 થી 100 ની વચ્ચેની સંખ્યા હોય. શું કીધું છે? 50 થી 100 ની વચ્ચે સંખ્યા પણ હોવી જોઈએ અને 2, 3, 4 અને 5 મેં ચાવી કીધી છે એની વડે પણ ભાંગી શકવી જોઈએ. તો એવી એક જ સંખ્યા છે, કઈ? 60. તો અહીંયા લખવાનું, 50 થી 100 ની વચ્ચે, 50 થી 100 ની વચ્ચેની સંખ્યા, 50 થી 100 ની વચ્ચેની સંખ્યા 60 આવે જે 2, 3, 4, 5 અને 6 વડે ભાંગી શકાય. ત્યાર પછી હવે આવે છે આગળનો ઈ, એક નાની કીડી 1 મિનિટમાં 4 સેમી, આ એક કીડી છે, 1 મિનિટમાં 4 સેમી ચડે છે અને 3 સેમી લપસી જાય છે. તો 4 માંથી 3 જાય તો કેટલું આવે? 1. એટલે કે 1 મિનિટમાં એ કેટલું ચડે છે? 1 જ સેમી ચડે છે. તો તેને પૂરા 4 સેમી ચડતા કેટલી મિનિટ લાગે? 1 મિનિટમાં 1 સેમી, તો 4 સેમી, 4 મિનિટમાં 4 સેમી ચડે કેટલી? 1 મિનિટમાં 1 સેમી ચડતા હોય તો 4 સેમી ચડવા એને 4 મિનિટ લાગે. આમાં કોઈ દાખલો આવે નહીં તો શું આવશે? 4 સેમી ચડતા 4 મિનિટ લાગશે. ખબર પડી? તો હવે આપણે આ જે ભાગ 1નો વિડિયો છે અહીંયા પૂરો થાય છે. તો હોમવર્કમાં આવશે પેજ નંબર 35, 36, 37 અને 38 જે છે ત્યાં અહીંયા સુધી હોમવર્ક કરવાનું છે. હવે જે ભાગ 2નું આવશે હવે આપણે